મુસલમાન એટલે કે મુસ્લિમ પણ અહીંયા પગે લાગવા આવે માતાજીને જોઈ લો મિત્રો આનું દુખ આ ભાઈનું દુઃખ દૂર થયું છે વિડીયો છેલ્લે સુધી જોજો સાક્ષાત માના દર્શન કરાવું મિત્રો હું તમને આજે એવા મંદિરે લઈ જઈશ જ્યાં સાક્ષાત માં સાક્ષાત ગાયત્રી પ્રગટ થયા છે મિત્રો ખોટી વાત નથી કોઈ અફવા નથી હકીકત છે ઘણાને કેન્સર ઘણાને એજ પણ મટાડી દીધું છે મારી 102% ગેરંટી છે અને હું આ ફોરવિલ લઈને જાઉં છું અમે બધા ફરવી લઈને જાય કોના માટે તમારા માટે તો મિત્રો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા માટે તો અમે જઈએ છીએ દર્શકોને બતાવવા માટે અમને પણ એક ખુશી છે કે અમારી ગુજરાતની સોરઠની ધરા ઉપર જ્યાં માતાજી સાક્ષાત દેરા થળા છે એવા દરેક માતાજીના મંદિરે અમે જાસુ આગળના વિડીયોમાં તો ફટાફટ આ વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે આગળ વિડિયોની દોર શરૂ કરીએ મિત્રો તો મિત્રો હું આજે તમને એના સંતની એના જે સંત છે પૂજ્ય શ્રી લાલદાસ બાપુ કદાચ તમારા નસીબ લાગે એને દર્શન કરવા માટે કદાચ ઘણાની જિંદગી પણ વહી જાય મિત્રો આજે હું તમને સાક્ષાત લાલદાસ બાપુના સાક્ષાતમાં સાક્ષાત માં દર્શન કરાવું અને તમારા માટે આ સ્પેશિયલ વ્લોગિંગ બનાવ્યું છે કે અમારા દર્શક મિત્રો બધાએ દર્શન કરે અને આ લાલદાસ બાપુના મિત્રો જેના આશીર્વાદ ફરી ગયા છે ને હું જરાય ખોટું નહીં બોલું એના લોકોના એડ્સ મટી ગયા જિંદગીનો કોઈ ડૉક્ટર એડ્સ નથી મટાડી શકતો જેને કોઈ કેન્સર કોઈ ડૉક્ટર નથી મટાડી શકતા એવા લોકોના કેન્સર આ બાપુએ મટાડ્યા છે હું તમને એડ્રેસ પણ આપું છું મિત્રો તો મિત્રો ઉપલેટા તાલુકાનું ગદેથડ ગામ પહેલાં ખોલકી જવાનું ઉપલેટાથી કોલ કી ડાયરેક્ટ ગધેથળ કોઈ પણ પૂછી લો ગધેથડ ગાયત્રી આશ્રમ એટલે તમને આપશે એડ્રેસ પૂરું મળી જશે ગમે ત્યાંથી ગધેથળ હજી એક વખત યાદ રાખજો હજી છેલ્લે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દેવાની અને મિત્રો બાજુમાં એક ઢાક ગામ છે ત્યાં પણ એક ગણપતિનું મંદિર છે સાડા પાંચ હજાર વર્ષ જૂનું ત્યાં પણ પગે લાગવા આ જોઈ શકો છો લોકો હાલીને જાય છે બધા મિત્રો ફરતી બાજુ એટલે કે બધી બાજુ ડેમનો નજારો છે પાણી પાણી અને ડુંગરની ટેકરી ઉપર એ મંદિર મંદિર છે અને જેવું તેવું નથી મારા બાપ વિડીયો તો જોવો તમે આ વિડીયો જોઈ તમે ભલે ભલે કારણ કે ટૂંક જ સમયની અંદર હાતમ આવે છે ફરવા લાયક સ્થળ છે જમવાથી માની બધી સુવિધા અહીંયા આપવામાં આવે છે મિત્રો ઘટે ને તો જિંદગી ઘટાડે દુઃખ દૂર ન થાય ને તો મને કહેજો કે અમારું દુઃખ દેવું ન થયું દેવભાઈ તો દેવભાઈ તમારો ગુલામ બનવા તૈયાર છે પણ હા શ્રદ્ધા રાખો તો હો ખાલે ખાલી ખીચડી ખાઈને જવાનું તો એ નહીં શ્રદ્ધા માતાજી ઉપર વિશ્વાસ હોવો જોઈએ પૂજ્યશ્રી શ્રી લાલદાસ બાપુના જેના ઉપર આશીર્વાદ પડી જાય ને બાપ એનો બેડો પાર થઈ જાય તો વિડીયો છેલ્લા સુધી જોજો મોજ આવી જશે તમને હું ઘરે બેઠા દર્શન કરાવું બાકી કોઈ કરાવશે નહીં કારણ કે હું આ તમારા માટે બેસેલા વિડીયો બનાવી આવ્યો છું મિત્રો તો આપણે વિડીયોની અંદર ખૂબ જ મજા આવશે આ મંદિર જોઈને તમે ઘણા મોટા મંદિરો ભૂલી જાશો કારણ કે આનું ટોપ લિસ્ટની અંદર નામ આવે ગુજરાતનું ટોપ ટ્રેન્ડિંગ મંદિર છે જે અમેરિકાથી આવે અને એ મંદિરે અમે જ્યારે ગયા ને ત્યારે એમએલએ ધારાસભ્ય પણ ઝૂકવું પડે બાપુને કારણ કે અહીંયા એમએલએથી માનીને મોટા અધિકારીઓ સુધી બધા જ લોકો આવે છે અને પ્રેમથી પગે લાગે છે અને મંદિરની ઘણી ખાસિયતો છે હું બધું તમને સમજાવું શું છે તો મિત્રો આ જોઈ શકો છો ડેમની પારી છે વેણુમૈયા ડેમ વેણુ ડેમ આ એનું પાણી પણ છે અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે એટલે વરસાદ આવી એટલે થોડું પાણી આવ્યું છે આમાં મને બહુ ગર્વ થાય અને તમે બહુ ભાગ્યશાળી છો કે તમે આ મંદિરના દર્શન કરો અમે આ રોડ ઉપરથી જઈએ છીએ બરાબર પહેલાં હું બહારથી તમને નજારો બતાવું હવે આ સફેદ ફોર વ્હીલ પડી દેખાય તમને આ સાઈડમાં છે થોડી નહીં દેખાય જો આ પડી ત્યાં લોકો બેસે છે નાસ્તો કરે છે આની જે અદ્ભુત મજા છે ને મિત્રો હોશ ઉડી જાય તમારા ખરેખર તો મિત્રો સાતમ આઠમનો આ મંદિર જોઈ લો પહેલાં તો સાતમ આઠમો તહેવાર આવે છે ફરવું હોય ને તો એક વખત અહીંયા આવજો મારો વિશ્વાસ કરીને હજી એક વખત એડ્રેસ આપી દઉં રાજકોટ જિલ્લાનું ઉપલેટા ઉપલેટા તાલુકામાં ગદેથર ગામ પહેલાં કોલકી જવાનું ઉપલેટાથી કોલકીથી ગદેથડ જવાનું આ ગદેથરની અંદર આ મંદિર આવેલું છે જ્યાં મોટા મોટા એમએલએથી માની બધા બાપુની એક સેવા કરે છે અને ખરેખર બાપુની ખાસિયત એક છે એ ખાસિયત સાંભળી તમે ધ્રુજી ઉઠશો આ જોઈ લો લોકેશન જોવો એક વખત આ લગભગ અડધો કિલોમીટરમાં ફેલાઈ ગયેલું મંદિર છે જેવું તેવું નથી ને આપણે અંદર જાશું તો તમે પણ એમ કહેશો કે નહીં દેવભાઈ એમને દર્શન કરાવ્યા તો મિત્રો પ્રેમથી માતાજી માટે એક લાઈક કરવાનું ભૂલતા નહીં હજી એક વખત કહી દઉં કે માતાજી ઉપર આ આ પારી ઉપર બધાય બેહે છે જોઈ લો પારી ઉપર લોકોની આજે વાર છે સોમ મંગળ બુધવારે અમે આવ્યા છીએ બરાબર બુધવારે આવ્યા બુધવારે તો ટ્રાફિક છે પણ તમે રવિવારે કે પૂનમના દિવસે આવો મિત્રો તો અહીંયા મેળો ભરાય છે અહીંયા લોકો સમાય નહીં અને આ એક મંદિરના બાપુની ખાસિયત છે ને ખાસિયત વિશે તમને હું જણાવીશ જો મિત્રો થોડા સમય ઉપર કુંડીનો હવન થયો હતો ત્યારે લગભગ લાખો કરોડો શ્રદ્ધાળુ જો આ પટ જેટલો દેખાય છે ને તમને રાઉન્ડ એમાં માણસ એમ કહેવાય સમાતા નહોતા કીડિયારું એક પુરાણું હતું અને આ બાપુ જે છે આપણે રાતના અત્યારે રાત થઈ ગઈ છે હું રાતે મંદિર આવ્યો છું કારણ કે તમને હું આરતીનો લાભ દેવા માંગુ છું લોકોને આરતીના દર્શન કરાવવા માંગુ છું તો મિત્રો આ બાપુની ખાસિયત એ છે કે બાપુ ધારે તો ફોર્ચ્યુનર ગાડી કે ઓડી ગાડી કે બીએમ ગાડીમાં બેહી શકે પણ બાપુની એક છે કે બાપુ હજી સુધીમાં સાયકલ પણ નથી રાખી બાપુએ ચપ્પલ પણ પ્લાસ્ટિક નથી રાખ્યા બાપુએ મોબાઈલ પણ નથી રાખ્યો અને બીજી ખાસિયત એ છે કે બાપુ સાધના કુટીરમાં આપણે પણ બતાવું તમને સાધના કુટીરમાં વર્ષોથી સાધના કરે છે અને સમાચાર તો એવા પણ મળી રહ્યા છે કે બાપુ ભૂખ્યાન તરહા પણ રહી શકે છે આની અંદર ઘણા દિવસો સુધી ઘણા મહિના સુધી તો મિત્રો આ બાપુની એક ખાસ ખાસિયત છે અહીંયા ફોર્ચ્યુનર ગાડીઓ પણ પડી છે સાઈડમાં જુઓ આજે બુધવાર છે મિત્રો તો પણ ઘણો ટ્રાફિક થશે બાકી રવિવારે તમે અહીંયા આવો ને આ હા હા અને પૂનમના દિવસે તો મારા બાપ અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી દર પૂનમે આખી જિંદગી ત્રણસો ને પાસાઠ દિવસની વાત છે કોઈ એક પૂનમની વાત નથી પૂનમ ભરવા આવે જેમ દ્વારકા બધા પૂનમ ભરવા જાય એવી જ રીતે આ દ્વારકા મંદિર ભગુડા મંદિર પછી દડવા રાંદલમાનું મંદિર મજડા સોનબાઈમાંનું અને એક આ ખાસ મંદિર મિત્રો આ બધા મંદિર ટોપ ટ્રેન્ડિંગ એટલે કે ટોપ ઉપર આવે છે નંબર વન મંદિરો આવે છે આ બધા ટ્રેન્ડિંગ ઉપર છે એટલે કે જ્યાં ફેન ફોલોઈંગ અને જેને શ્રદ્ધાળુ લાખો આવે છે રોજના એમ મતલબ મારો કહેવાનો તો મિત્રો આ ડેમનો નજારો છે રાતનો જોઈ લો હા હા તમને એમ થાય કે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીયા એવા આમ મોજ આવી જાય અને ખુલ્લી હવા અને જે કુદરતી સૌંદર્ય વાતાવરણ મિત્રો હવે મિત્રો આપણે મંદિરની અંદર જવાની પ્રયાસ કરીશું અમને વિડીયો પણ ઉતારવા દીધો છે કારણ કે અમારા ઘણા બધા મિત્રો પણ ત્યાં હતા અને ખૂબ મજા આવી છે હું પણ ધન્યતા અનુભવ છું અને મને પણ ગર્વ છે મિત્રો આ મંદિરની બીજી પણ એવી ખાસિયતો છે કે જ્યાં સેવા કરવાવાળા લોકો છે ને એ રાજપૂત સમાજના વધારે છે આહિર સમાજના છે રાજપૂત છે આમ તો વધારે વધારે વરાણો સેવા તો કરે જ છે પણ જેના બાપનું ખાનદાની લોહી હોય મિત્રો એ જો માની સેવા કરતા હોય જેને પૈસાની કોઈ કમી ના હોય તો મિત્રો મંદિરની અંદર કાંઈક ખાસિયત હોય તો જ કરતા હોય રાજપૂત સમાજ આહિર સમાજ જેમ કે ખાત બાજુમાં ગામડા છે ત્યાંના આવે છે લોકો સેવા કરવા અને મિત્રો એક બે દિવસ સેવા નથી કરતા વર્ષોથી સેવા કરે છે તો પહેલાં મારે એને કોટી કોટી વંદન જે લોકો અહીં સેવા કરે છે રોજની તો મિત્રો તમે આ જોઈ શકો છો મંદિરનો પૂરેપૂરો લોકેશન અહીંયા મુસ્લિમ સમાજ પણ આવે એ પણ વિડીયોમાં હું તમને બતાવીશ છીએ મુસ્લિમ લોકો પણ અહીંયા બાપુને પગે લાગવા આવે છે કારણ કે એના પણ દૂર કર્યા કર્યા છે છે કામ આ મંદિર તમે જોઈ લો મોટું રસોડા વિભાગ ને બધું બતાવી છેલ્લા સુધી જોજો ઘર બેઠા તમને હું દર્શન કરાવું અને પછી જો તમને મંદિર ના ગમે તો મને કહેજો કે દેવભાઈ એમને ના ગમ્યું કારણ કે તમને ગમશે તમે પણ એમ કહેશો કે અમારે એક વખત ગધેથર જવું જ છે આ રસોડા વિભાગ છે જોઈ શકો છો આની પાછળનો આ જે છે એ બાપુ બેસે આ તમને આ જે બતાવ્યું એમાં બાપુ બેઠા હોય રાતે લગભગ જમીને પછી ભક્તોના દુઃખ દૂરો કરવા માટે ભભૂતિ આપે છે એનો જે હવન ગુંડ હોય એની ભભૂતિ હોય છે એ આપે છે બાપુ અને લાખો શ્રદ્ધાળુને મનોકામના પૂરી પણ થાય છે અહીંયા હવે મિત્રો આ રાતે થોડી જ વારમાં એટલે કે આરતી થવાની છે આ મંદિર છે મુખ્ય મંદિર એની કોતરણી જોવો એનું મંદિરનો બાંધકામ જુઓ વિદેશથી તો લાગે છે પથ્થર મંગાવ્યા છે આ અને જે કોતરણી છે મંદિરની કંઈક અલગ છે વસ્તુ અદભુત મજા આવે છે મને ખૂબ ગર્વ થયો મને ખૂબ મજા આવી કે હું અહીંયા આજે આવ્યો મને ખરેખર આનંદનો લેરકી છૂટી ગઈ ખરેખર રિયલમાં કે મને બહુ મજા આવી છે આ મંદિરે જઈને તો તમને પણ મજા જ આવશે કારણ કે હમણાં સાતમ આઠમનો ભવ્ય તહેવાર આવે છે લોકો ફરવા માટે ગોતતા જ હોય છે જગ્યાઓ હજી પણ આગલા વિડીયોમાં હું બીજા મંદિરો પણ બતાવી છે ટ્રેન્ડિંગ ઉપર હોય હું કોઈ નાના મંદિરે જાઉં એવું નહીં હું ખુદ નાના મંદિરે પણ જાઉં પણ હું દર્શકોને વિશ્વાસ આપું ખાતરીપૂર્વક કે આ મંદિરમાં કંઈક છે એટલે તો જ હું તમને આ આ વસ્તુ બતાવું યુટ્યુબની અંદર કે આ મંદિરની કંઈક ખાસિયત છે મિત્રો આ મંદિરે ઘણા બધાના દુઃખ દૂર કર્યા છે આ મંદિર લિસ્ટ મોટી લિસ્ટમાં નામ આવે છે જેનું કે જ્યાં લાખો શ્રદ્ધાળુ આવે છે રોજના તો મિત્રો આ મંદિરે તમે એક વખત આવજો મારો વિશ્વાસ કરીને પછી મને કહેજો કે નહીં દેવભાઈ આહીરે સાચું કીધું હતું હું તમને આરતી પણ બતાવું એટલે આરતી જોજો આરતી જોઈને પછી આપણે બીજો લોક આજ આગળનો લોક જોશું એમાં આપણે જમ લોકો જમે પ્રસાદી લેશે એ બધું બતાવીશ ઘણું બધું બતાવીશ પેલા આપણે હમણાં થોડી વારમાં આરતી થશે તો આરતી પણ તમને તમે લકી છો તમે ભાગ્યશાળી છો કે તમે માતાજીની આરતી જોવા મળી છે અને હું પણ એટલો જ લકી છું કે મને પણ આ દર્શન મળ્યા છે મિત્રો તો આપણે આગળ વિડીયો જોઈએ મોજ કરીએ તો મિત્રો જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે ટૂંક સમયમાં બધું ભરચક થઈ જશે એટલે કે ભરાઈ જશે અને થોડીવારમાં માની આરતી થાશે લાલદાસ બાપુ પૂજ્યશ્રી અમારા રાજુ ભગત આમ ઘણા બધા છે બાપુ અત્યારે મુખ્ય ગાદી ઉપર પૂજ્યશ્રી લાલબા લાલદાસ બાપુ છે એનો પણ ફોટો બતાવીશ તમને હું વિડીયો પણ બતાવીશ મેં લાલદાસ બાપુના દર્શન પણ કરાવીશ તો મિત્રો આ બાપુ જે છે બરાબર આ બાપુને મળવા કીર્તિદાન ગઢવી માયાભાઈ આહીર અને ઘણા કલાકારો છે જે આગળના કલાકારો છે અહીં પ્રોગ્રામ પણ કરી ગયા છે એટલું જ નહીં અહીં બેસવા આવે બાપુને મળવા આવે બાપુના આશીર્વાદ લેવા માટે આવે છે આવી ઘણી વખત મેં આવા બનાવો જોયા છે સાંભળ્યા છે તો આ બાપુની એક ખાસિયત છે તો મિત્રો હવે આપણે આરતી જોઈ લઈએ છેલ્લે સુધી જોજો આખું બધું બીજું બતાવી શકીએ છેલ્લે સુધી જોજો હવે આપણે પહેલાં આરતી જોઈ લઈએ પછી આગળ વધીએ

તો મિત્રો આપણે આરતીના દર્શન કરી લીધા છે હવે મિત્રો આપણે આગળ વધીએ જો થોડીવારમાં વારમાં આ જે ગ્રાઉન્ડ છે જેમાં તાલપત્રી એટલે કે જો આ નેટ પાથરેલી છે બરાબર એમાં બાપુ આવશે શ્રદ્ધાળુ આવશે બાપુને દુઃખ કહેશે પોતે અમારા આ દુઃખ છે બાપુ દુઃખ પણ દૂર કરશે બધાના પણ એક વિશ્વાસ હોવો જોઈએ પછી તમે બીજા ઉપર વિશ્વાસ રાખીને બેઠા હોય ને પછી અલગ અલગ જગ્યાએ જાઓ તો એ વિશ્વાસ ના કહેવાય જે લોકોને વિશ્વાસ છે ને એનું એડ મટી ગયું મિત્રો એડ આખી દુનિયામાં કોઈ ડૉક્ટર નથી મટાડ્યું આ બાપુએ કામ કરી બતાવ્યું છે બાપુ બસ તમને શ્રદ્ધાના માર્ગે માર્ગો બતાવે છે શ્રદ્ધા જે કેમ કરવી ભક્તિ શું કરવી ઘણું બધું બાપુ પાસે શીખવાલાયક છે હવે જોઈ શકો છો આ બધા જ લોકો બાપુને પગે લાગવા જાય છે બાપુના આશીર્વાદ લેવા જાય છે અમે પણ જશું તો મિત્રો આ રીતે જે છે વિડીયો તમારા માટે ખાસ લેવું છું બાપુના પણ લાઈવ દર્શન કરી લો અને મિત્રો ઉપલેટા તાલુકાના બધા જ ગામડાની અંદર આ બાપુનો ફોટો ઘરે ઘરે દુકાને દુકાને હોય છે આ બાપુની કંઈક ખાસિયત છે મારા બાપ હજી કહું છું કે બાપુની અંદર કંઈક ખાસિયત છે તમે પણ દર્શન કરી લો આ બાપુના જોઈ લો જોઈ લો આ બાપુ લાઈવ હવે કરી લેજો મિત્રો દર્શન આવી રીતે તમે જિંદગીમાં ક્યારે જોવા નહીં મળે તમારા માટે ખાસ વિડીયો ઉતાર્યો છે જલ્દી તો મિત્રો આ બાપુ છે સંતશ્રી લાલદાસ બાપુ સામે બેઠા છે જોઈ શકો છો તમે પણ બહુ ભાગ્યશાળી છો તમારા માટે હું વિડીયો લાવ્યો છું હમણાં જ આપણે અહીંથી આગળ વધીએ એ પહેલાં એક વસ્તુ બતાવી દઉં જોઈ લો મોમેડિયન એટલે કે મુસ્લિમ લોકો પણ અહીંયા આવ્યા છે જોઈ લો આ જોઈ લો આ કાળા શર્ટવાળા ભાઈ બાજુ એના વાઇફ પણ ઊભા છે આ મુસ્લિમ લોકો પણ પગે લાગવા આવે એને પણ શ્રદ્ધા છે કે અહીંયા મારું કામ થઈ જશે અથવા તો એનું થઈ ગયું છે મેં એને આરે વાત તો નથી કરી પણ એનું કામ થઈ ગયું છે એવું લાગી રહ્યું છે કે બાપુએ એનું કામ કરી દીધું છે તો મિત્રો જે લોકોને અહીંયા વિશ્વાસ હોય શ્રદ્ધા હોય મિત્રો આ આવજો જરૂરથી મારી એક વખત ખાસ વિનંતી છે હવે પ્રસાદ વિતરણ આપણે પહોંચ્યા છીએ રસોડા વિભાગમાં તો મિત્રો માં સગી મા કે સગો બાપ પણ ના ખવડાવે એવું દિલથી ભોજન ખવડાવે છે જોઈ લો જરાય કચાશ નથી અને દિલથી આ બધા કામ કરે છે રસોયા સેવા ભાવી લોકો આ લોકો જમીનોવાળા છે આ બધા રૂપિયાવાળા છે છતાંય બધું કામ પડતું મૂકી રોજ આ સેવા કરવા આવે છે એ બધાને ધન્યવાદ છે મારા વંદન છે કે આ લોકો આટલી સેવા કરે છે મિત્રો અને આ બધા છત્રીના દીકરા છે દરબારના દીકરા છે અમુક આહીરો પણ અહીંયા આવે છે અલગ અલગ ગામડેથી તો આ બધા એ ખાનદાની ખોરડા છે એને પણ હજારો વંદન છે આપણા કે લોકો સેવા કરે માતાજીને હંમેશા લાંબુ આવ્યું આપે કે આ સેવા કરવા આવે છે તો મિત્રો આ જોયેલો આશીર્વાદ સ્વરૂપી જે પ્રસાદી મળે છે એ ખાવાની જે મજા અલગ છે આની જે મીઠાશ છે કટાક્ષ છે મિત્રો કંઈક મજા અલગ છે ઘરે તો આપણે ખાતા જ હોય છે હોટલમાં પણ ખાઈએ પણ આની જે કંઈક મજા છે રસોડું પણ જોઈ લો કેટલું મોટું છે કે જ્યાં જમવા લોકો બેસે છે એની અંદર તો મિત્રો જરૂરથી કોમેન્ટની અંદર લખજો તમે આવવા માગો છો આ ગામની અંદર હા કે ના કોમેન્ટમાં જરૂર લખજો આ જોઈ લો થાળી કોઈકના લગ્નમાં જમવા આવ્યો હોય એવી થાળી છે આ એક બાપુનો મહાપ્રસાદ છે આ તો કિસ્મતવાળા લોકો હોય એને જ મળે અને હવે આ થારી ધોય અને આમાં રાખવાની હવે તમે ગણતરી કરી લેજો કે આટલી બધી થાળી રાખવાની જગ્યા છે જોઈ લો આમાં લાખો હજારો થારીઓ સમાઈ જાય આ નળ પાઇપલાઇન ધોવા માટે થારીઓ મેં પણ જોઈ લો તો વિચાર કરજો કે પૂનમના દિવસે કેટલા લોકો અહીંયા આવતા હશે હવે મિત્રો અમે જમી અને બહાર નીકળીએ છીએ પ્રસાદી લઈને હવે તમને છેલ્લા લાસ્ટ બાપુના દર્શન કરાવું છું નીકળવા નીકળતા પહેલાં જોઈ લો અહીંયા લાલદાસ બાપુ બેઠા છે દર્શન કરી લેજો અને હજી એક વખત એડ્રેસ આપી દઉં ઉપલેટાથી કોલકી જવાનું કોલકીથી ગધેથળ રાજકોટ જિલ્લાનું ઉપલેટા ઉપલેટાની બાજુમાં કોલકી ગામ છે અહીંયા કરોડપતિ લોકો પણ આવે છે ને બધા જ સમાજના આવે છે મુંબઈ અમેરિકા દિલ્હી બધેથી લોકો આવે છે ને બધાના સપના પૂરા થાય છે જો હું ખોટું બોલતો હોય તો કોકને કોલ અથવા કોન્ટેક કરીને પૂછી લેજો જો મારી વાત સાચી જ લાગશે તો મિત્રો ફટાફટ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રોજ આવા નવા વિડીયો લાવતો રહીશ મિત્રો આજ માટે એટલું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જાય ગાયત્રી લખજો